નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો બાળકો? મજામાં છો ને? હા બાળ મિત્રો, ઇંગ્લિશમાં આપણે યુનિટ નંબર 3 લેટ્સ રીડ મોરનો જે હતો થ માર્કેટ તે કમ્પ્લીટ કરી લીધો છે. હવે આજે આપણે લેટ્સ રીડ મોર તેનો યુનિટ નંબર 4 જેનું નામ છે ગાંધીજીસ હ્યુમર તેના સ્પેલિંગ વિશે સમજૂતી મેળવીશું. તો બધા બાળકો તમારી ઇંગ્લિશ શબ્દાર્થ છે તે ખોલો, અને જે બાળકો પાસે ઇંગ્લિશ શબ્દાર્થ નથી તેને હું પીડીએફ મોકલીશ, તો પીડીએફમાંથી જોઈ, અને જેની પાસે શબ્દાર્થ બુક છે તેણે શબ્દાર્થ બુકમાંથી જોઈ, અને સ્પેલિંગ છે તે 4-લાઇન બુકમાં સારા અક્ષરે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી લેવાના છે, અને સાથે સાથે વાંચવાના પણ છે, જેથી કરીને આપણે તે પાઠ છે તે સમજીએ ત્યારે તેના અર્થ છે તે તમને સરળતાથી આવડી જાય. તો બધા બાળકો ખોલો તમારી ઇંગ્લિશ શબ્દાર્થ. શબ્દાર્થમાં પેજ નંબર 38 પર આપણને લેટ્સ રીડ મોર યુનિટ 4 ગાંધીજીસ હ્યુમર તેના સ્પેલિંગ આપેલા છે. તો જોઈએ, સૌ પ્રથમ હ્યુમર. હ્યુમર એટલે કે વિનોદ વૃત્તિ. હ્યુમર એટલે શું થશે? વિનોદ વૃત્તિ. ત્યારબાદ બીઝી. બીઝી એટલે વ્યસ્ત. થોટ, થિંકનું ભૂતકાળ છે. થિંક એટલે વિચારવું, અને તેનું ભૂતકાળનું રૂપ છે થોટ. થોટ એટલે વિચાર્યું. ત્યારબાદ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એટલે સમસ્યા. નેશન. નેશન એટલે રાષ્ટ્ર. ટુ લાફ. લાફ એટલે હસવું. લાફ્ટર. લાફ્ટર એટલે હાસ્ય. તો બાળકો, પેજ નંબર 38 ઉપર આટલા જ સ્પેલિંગ આપેલા છે. હવે જોઈએ આપણે પેજ નંબર 39 પર. લવ. લવ એટલે કે પ્રેમ અથવા તો માયા. તેના બે અર્થ થાય છે. ટુ સ્ટે વિથ. ટુ સ્ટે વિથ એટલે ની સાથે રહેવું. ક્વેશ્ચન. ક્વેશ્ચન એટલે પ્રશ્ન. ટુ આન્સર. આન્સર એટલે ઉત્તર આપવો. રિપ્લાઈસ. રિપ્લાયનું બહુવચન છે. રિપ્લાઈસ એટલે ઉત્તરો, જવાબો આપણે જેને કહીએ ને તે. બ્રીફ. બ્રીફ એટલે ટૂંકું. શું થશે બાળકો? બ્રીફ એટલે ટૂંકું. ત્યારબાદ ટુ વિશ. ટુ વિશ એટલે ઈચ્છવું. લોંગ. લોંગ એટલે લાંબુ. કોન્વર્સેશન એટલે કે વાતચીત અથવા તો વાર્તાલાપ. શોર્ટ. શોર્ટ એટલે ટૂંકું. ત્યારબાદ સામેના વિભાગમાં ટુ કમ્પ્લેઇન. કમ્પ્લેઇન એટલે ફરિયાદ કરવી. સેન્ટન્સ. સેન્ટન્સ એટલે વાક્ય. પ્રોપર. પ્રોપર એટલે યોગ્ય અથવા તો બરાબર. ટુ સ્માઇલ. ટુ સ્માઇલ એટલે હસવું, મલકવું, હાસ્ય કરવું આપણે જેને કહીએ ને તે. ફોર્ચ્યુનિટ. ફોર્ચ્યુનિટ એટલે નસીબદાર, ભાગ્યશાળી. ટુ બિલીવ. બિલીવ એટલે માનવું. પંક્ટ્યુઅલ. પંક્ટ્યુઅલ એટલે નિયત સમયનું પાલન કરનાર. લીડર. લીડર એટલે નેતા. ટુ સ્પીક. સ્પીક એટલે બોલવું. મીટિંગ. મીટિંગ એટલે મુલાકાત. લેટ. લેટ એટલે મોડું. તો બાળમિત્રો, અહીંયા પેજ નંબર 39 પરના જે આપણા સ્પેલિંગ છે તે પણ પૂર્ણ થાય છે. જોઈએ હવે આપણે પેજ નંબર 40 પર. પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે હાજર. ટુ વેઇટ. ટુ વેઇટ એટલે રાહ જોવી. સ્પીચ. સ્પીચ એટલે ભાષણ. ટુ થિંક. ટુ થિંક એટલે વિચારવું, લાગવું. ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતા. બાળકો, ઇન્ડિપેન્ડન્સ એટલે શું થાય? સ્વતંત્રતા. ટ્રુથ. ટ્રુથ એટલે સત્ય. હાર્સ. હાર્સ એટલે નિષ્ઠુર અથવા તો કઠોર. ટુ ઇન્વાઇટ. ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું. પેલેસ. પેલેસ એટલે મહેલ. યુઝ્યુઅલ એટલે કે હંમેશનું. ડ્રેસ. ડ્રેસ એટલે પોશાક. રિપોર્ટર એટલે ખબરપત્રી. અનકમ્ફર્ટેબલ એટલે કે અગવડતાવાળું, કે જેમાં આરામદાયક ન હોય તેવું ફિલિંગ થાય તેને કહેવાય અનકમ્ફર્ટેબલ. રોયલ. રોયલ એટલે શાહી. ઇનફ. ઇનફ એટલે પૂરતું. ટુ કવર. કવર એટલે કે ઢાંકવું. તો બાળમિત્રો, આ હતા આપણા લેટ્સ રીડ મોર યુનિટ નંબર 4 ગાંધીજીસ
હ્યુમર એટલે કે ગાંધીજીની વિનોદવૃત્તિ, તેના સ્પેલિંગ તે અહીંયા પૂર્ણ થાય છે. બાળકો આ બધા સ્પેલિંગ છે તે તમારે સારા અક્ષરે વ્યવસ્થિત રીતે તમારી ફોર લાઇન બુકમાં કમ્પ્લીટ કરી લેવાના છે, અને માત્ર લખવાના જ નથી સાથે સાથે તેને વાંચવાના પણ છે, જેથી કરીને આપણે જ્યારે પાઠ સમજીએ ત્યારે તે પાઠ છે તે તમને સરળતાથી સમજાઈ જાય. અને બાળમિત્રો, જો પાઠ વ્યવસ્થિત સમજાવ્યો હોય તો જ આપણને તેની એક્સરસાઇઝ છે તે કમ્પ્લીટ કરતા આવડે. તો હું આશા રાખું છું કે બધા બાળકો સ્પેલિંગ પાકા પણ કરશે, માત્ર લખશે નહીં. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું ત્યારે આપણે આ જ યુનિટ વિશે સમજૂતી મેળવીશું. તો ફરી મળીએ ત્યાં સુધી બધા બાળકોને મારા જય મામાદેવ બાળમિત્રો.